ધોરણાટ ગુજરાતી એમાં ચોથું કાવ્ય છે હું તને ઓળખું છું માં એના લેખક છે મનોહર ત્રિવેદી એમનો જન્મ ચાર ચાર ઓગણીસો ને ચુમ્માલીસમાં થયો હતો કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે તેઓ ઢસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે મોજું જણું છૂટી મૂકી વીજ મિતવા એમના કાવ્ય સંગ્રહ છે બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે ગજવામાં ગામ અને નાતો એમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી નામે એક નવલકથા પણ એમને આપી છે આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃતો પણ થયા છે તને છુંમાં એક ઉર્મી ગીત છે કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા છે ગાયો છે ગીતનો નાયક અહીં વિનભ્ર ભાવે માતૃ ઋણનો સ્વીકાર કરે છે જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિક્કારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા સંતાનોને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ છે આપે છે માતાના દુખડા ઓરણમાં આવું અમૃત્વ અમૃત છે ભર્યું છે ટચકા ફૂટેના પીડા પરભરમાં છૂ જાય છે ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરિક્રમા માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર ગમે છે એમાં છે હું તને ઓળખું છું માં હું તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક ભેણ ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક ભેણ ખમ્મા એટલે કે કહે છે કે હે માં હું તને ઓળખું છું સરે અચાનક હોઠેથી બસ એક વેણ ખમા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે અટવાયેલું વરસે છે ચોમાસું બરાબર એટલે કે જ્યારે અચાનક તારા હોઠેથી ખમ્મા એવો વેણ છે એ સરે છે ત્યારે ખમ્મા કહેતા તારી પાપણના પાપણ છે એ ભીની થઈ જાય છે એટલે કે આંસુ છે એ પડે છે ત્યારે ઘરના ખૂણે એકલવાયે વરસે છે ચોમાસું બરાબર એટલે કે એકલવાયુ ચોમાસું છે એ ભરસે છે એવું લાગે છે મળે લહેરખી હઉં ભલે લૂઝરતા માર્ગમાં બરાબર એટલે કે તારા આ પ્રેમથી જ મને આનંદ છે એ મળે છે ભલે હું ગમે તે માર્ગમાં હોય પણ તારો સાથ હોય તો હું ગમે તે માર્ગ પર ચાલી શકું છું તરણા પેઠે ચાવે એ હળસે લોકોએ ફેંકે પગ પર ઊભા થાવ ફરી તારા મૂમતાના ટેકે દસે ટેરવા અડેના પીડા છૂ થતી પડભરમાં બરાબર એટલે કે તારણાના પેઠે ચાવે હળસેલા બરાબર એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ મને ગમે તેવી રીતે હળસેલી દે અથવા તો ફેંકી દે અથવા તો મારું મને ફેંકી દે તો પગભર ઊભો થઈ જાવ તારા મમતાના ટેકે એટલે કે તારા મમતાના કારણે જ હું બધું છે એ સહન કરી શકું છું તારા દસે ટેરવા અડે એટલે કે તારા હાથ અટતા છૂભરમાં મારી પીડા છે એ દૂર થઈ ગઈ છે હું તને ઓળખું છું માં એટલે કે મા હું તને ઓળખું ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે એટલે કે બરાબર એટલે કે હું ક્યારેક ઘરની દૂર જાઉં છું છતાં પણ તું આંખની સામે હોય એવું લાગે છે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે એટલે કે એવું છે એ કોણ અભાગી હોય છે જે માતાને સદા આવી રીતે ન પામી શકે સ્મરણ સ્મરણ તે તીર્થ તારી કરી પરિક્રમા હું તને ઓળખું છું માં એટલે કે સ્મરણ સ્મરણ તીર્થી હું તારીખ પરિક્રમા છે એ કરું છું હું તને ઓળખું છું માં